હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફેબીપીવીર દવા ગોળી કે જે કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાય છે તેનો જથ્થો આજની તારીખમાં નથી. અમે એક મહિના પહેલાંથી એની માગણી કરેલી GMSCL જે ગુજરાત સરકારનું સાહસ છે એની પાસે 20,000 ગોળીની માગણી કરેલી. એની સામે એમણે અમને 2,000 ગોળી આપી હતી. જે 2,000 ગોળી વપરાઈ ચૂકી છે અત્યાર સુધી અને અત્યારે હાલ અમારી પાસે 103 ટોટલ પેશન્ટો ઇન્ડોર દાખલ છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, રાજસ્થાન અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દર્દીઓ પણ છે. આ બધા દર્દીઓને પણ ફેબીપીવીરની જરૂરિયાત છે. જે રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવે છે જે લોકો અને જે લોકો હોમ ક્વોરન્ટાઇન થાય છે, હોમ આઇસોલેશન કરવામાં આવે છે, એમને પણ આ દવાની જરૂરિયાત રહે છે. અમે માગણી કરી છે ગુજરાત સરકાર પાસે, પણ હજુ સુધી અમને અવેલેબલ કરવામાં આવી નથી. જેથી અમારે જેને જરૂરિયાત છે અને આ ગોળી અમે બજારમાંથી પ્રિસ્ક્રાઇબ કરી આપીએ છીએ. ડોઝમાં જ્યારે પેશન્ટ દાખલ થાય, ઉંમરલાયક પેશન્ટ દાખલ થાય ત્યારે એને પહેલા દિવસે સવારે 9 ગોળી, સાંજે 9 ગોળી આપતા હોઈએ છીએ અને પછીના 6 દિવસ માટે એને 4 ગોળી સવારે અને 4 ગોળી સાંજે, એમ કરીને ટોટલ 68 ગોળીનો કોર્સ આવતો હોય છે આનો. અને જો એનાથી પણ ના મટે તો બીજા અઠવાડિયે પણ આ ગોળી અમે એ રીતે એને આપીએ છીએ, બીજા અઠવાડિયે પણ ચાલુ રાખીએ છીએ. જેથી કરીને અત્યારે હાલ આ દવા ઉપલબ્ધ નથી સિવિલ હોસ્પિટલમાં અને અમે માગણી કરી છે. અમને એવું લાગે છે કે ટૂંક સમયમાં આ ગોળીનો જથ્થો સરકાર અમને આપશે.